वाला विद्यार्थी भाई बहनों, धोरण 11 आंकड़ा शास्त्र में प्रकरण नंबर 9 गुणोत्तर श्रेणी अने अगाउ आपणे भाग 16 नी अंदर त्रण क्रमिक पदो एना सरवाळा अने गुणाकार आपेला अने एना ऊपरथी क्रमिक पदो आपणे शोध्या। हवे आ भाग 17 जे आ प्रकरणनो छेल्लो भाग छे अने तमारा अभ्यासक्रमनो पण छेल्लो भाग, कारण के छेल्लू प्रकरण छे आ अने नो छेल्लो वीडियो। हवे आम तो आजे फूट प्रश्न टाइप मां रकम मोटी छे बराबर, एमां खरेखर आ दाखलो मैं स्वाध्याय 9 જે છે એમાં વિભાગ ઈ છેલ્લો વિભાગ છે, એમાં આ દાખલા નંબર 9 છે, રકમ મોટી છે, તમે પાઠ્યપુસ્તકમાં રકમ જોજો, એમાંથી મેં મહત્વના મુદ્દા લીધેલા છે બરાબર। એમાં આ રીતે કહેલું છે કે એક બાંધકામ વ્યવસાયની કંપની ગ્રાહકોને આકર્ષવા માટે ફ્લેટની એક યોજના પ્રસ્તુત કરે છે, એ બધું એ લખ્યું નથી બરાબર, બાંધકામની એ રકમમાં એ મુખ્ય એની જરૂર નથી, બાંધકામ માટે ફ્લેટની ફ્લેટ ખરીદવાનું છે। હવે એમાં પ્રથમ હપ્તામાં એ ફ્લેટ ખરીદતી વખતે 10,000 ચૂકવવાના છે, એટલે પહેલો શરૂઆતનો હપ્તો 10,000, એટલે એના ઉપરથી આપણે નક્કી કરી દઈએ કે પહેલું પગ 10,000 રૂપિયા, એટલે આપણી આ ગુણોત્તર શ્રેણીમાં એ ખબર પડી ગઈ એ કેટલા 10,000 બરાબર। બીજું દરેક વાર્ષિક હપ્તાની રકમ તેના અગાઉના હપ્તાના રકમથી બમણી, પહેલી 10,000ની રકમ તો બીજી એનાથી બમણી એટલે 20,000, પછી ત્રીજી 20,000ના બમણા 40,000, આ રીતે પહેલો હપ્તો 10,000નો, બીજો 20,000નો, ત્રીજો 40,000, આવા હપ્તા ચૂકવવાના છે બરાબર। અને એની અંદર 10 હપ્તા સુધીમાં ગ્રાહકે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે, હવે જો અહીંયા તમે આખી ગુણોત્તર શ્રેણી નહીં લખો 10,000, 20,000, 40,000 બરાબર, એ રીતે થશે, કારણ કે પહેલો હપ્તો 10,000નો છે, એનાથી બમણા એટલે 20,000, પછી 40,000, અને ડાયરેક્ટ સીધો ગુણોત્તર, કારણ કે મેં તમને અગાઉ જ્યારે એન પદના પ્રશ્નોના દાખલા હતા એ વખતે પણ તમને કહ્યું હતું કે આવી હપ્તાની રકમ જો બમણી કઈ હોય તો ગુણોત્તર 2 લેવાનો, જો હપ્તાની રકમ અડધી કઈ હોય તો ગુણોત્તર 1 રૂપિયાંશ લેવાનો, હપ્તાની રકમ 3 ગણી કઈ હોય તો ગુણોત્તર 3 લેવાનો બરાબર, હપ્તાની રકમ ત્રીજા ભાગની કઈ હોય તો ગુણોત્તર આ 1 રૂપિયાંશ લેવાનો। અહીંયા આગળ તમને હપ્તાની રકમ બમણી કહી દીધી છે, એટલે ગુણોત્તર આ આપણે 2 લઈશું બરાબર, અને 10 હપ્તા સુધીમાં એટલે એન બરાબર 10 લઈશું, અને 10 હપ્તા સુધીમાં ગ્રાહકે કુલ શબ્દ કયો છે, એટલે પહેલા હપ્તાની રકમ વત્તા બીજા હપ્તાની રકમ વત્તા ત્રીજા હપ્તાની રકમ। હવે આમાં ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે સીધું જ કેલ્ક્યુલેટરથી 10,000 વત્તા બીજો હપ્તો 20,000 વત્તા 40,000 એમ એ કરે છે, એવી રીતે એ રીતે નહીં કરવાનું, એ રીતે ગણતો તો તમને માર્ક્સ નહીં મળે, એટલે આની અંદર આપણા જે ગુણોત્તર શ્રેણીના 10 હપ્તાની કુલ રકમ એટલે 10 પદોનો સરવાળો એટલે S10 શોધવા પડશે બરાબર, એટલે આખા ધ્યાન રાખજો, તો પહેલું પદ પ્રથમ હપ્તાની રકમ 10,000 એટલે પહેલું પદ એ પ્રથમ હપ્તાની રકમ 10,000 લેશો એ નક્કી થઈ ગયો બરાબર, બીજું અગાઉના હપ્તાની રકમથી બમણી બરાબર, દરેક હપ્તાની રકમ 10,000 બમણી એટલે ગુણોત્તર નક્કી થઈ જાય R = 2, શ્રેણી લખવાની જરૂર નથી બરાબર, 10,000, 20,000 પછી એના બમણા 40,000
એ રીતે લખવાની જરૂર નથી. પહેલું પદ 10,000, બીજો ગુણોત્તર 1,000. હવે કુલ કેટલા રૂપિયા, કેટલા 10 હપ્તામાં કેટલા રૂપિયા ચૂકવવા પડે? 10 હપ્તામાં કુલ કેટલા રૂપિયા, કુલ ચૂકવવાની રકમ 10 હપ્તાની કુલ ચૂકવવાની રકમ, એટલે આપણે એસ 10 શોધવા પડે, બરાબર? એટલે એન 10, એસ 10 આપણા માટે પ્રશ્ન, બરાબર? હવે આપણું કામ બિલકુલ સરળ થઈ ગયું, બરાબર? એસ 10, હવે ઈ અને આર આપી દીધા હોય તો એસએન નું સૂત્ર એસએન એ આર નો એન ઘાત ઓછા 1, આર ઓછા 1, આ સૂત્ર ઉપયોગ થશે. કારણ કે એસ 10 10 હપ્તાની કુલ રકમ શોધવાની છે, એન ખબર છે, એન ખબર છે, એ પણ ખબર છે, પહેલા હપ્તાની રકમ 10,000, આર પણ ખબર છે, એટલે આ સૂત્ર આમાં ઉપયોગમાં આવશે. બીજું, ગુણોત્તર 1 કરતા વધારે છે એટલે પણ આ સૂત્ર આપણે વાપરીએ છીએ, બરાબર? ગુણોત્તર 1 કરતા વધારે હોય એટલે 2 સૂત્રો છે, પણ એમાં જે પેલું RTN ઓછા 1 હતું, આ સૂત્ર SN વાળું RTN ઓછા 1, બરાબર? આર ઓછા 1, આ સૂત્ર ની જરૂર નથી, કારણ કે એમાં TN તમારે શોધી અને બરાબર થઈ જરૂર નથી, એટલે એમાં TN શોધવું પડે અને લાંબુ થઈ જાય, એટલે આ સૂત્ર આપણે વાપરીશું. તો માં એન એન પછી એ અને આર ની કિંમત મુકતા તો એસ 10 એ એટલે 10,000, આર આર એટલે 2, એનો એન ઘાત એન એટલે 10 ઓછા 1 છેદમાં આર 2 ઓછા 1, એટલે 10,000 ગુણ્યા 2 નો 10 ઘાત, એટલે 2 × 2 × 2 કેલ્ક્યુલેટર થી તમારે એક ગુણાકાર કરી દેવાનો, 2 નો 2 સાથે 10 વખત ગુણાકાર કરી દેવાનો, તો 1024 આવશે, ઓછા 1, 2 ઓછા 1 એટલે 1, બરાબર? એટલે ઉપર રહેશે 10,000, 1024 માંથી એક બાદ કરશો તો 1023 ભાગ્યા 1, એટલે લખવાની જરૂર નથી. હવે 1023 ને 10,000 વડે ગુણાકાર કરી દઈશું તો 1023 ની પાછળ 400 આવી જશે આ 2 નો ગુણાકાર, તો આટલા રૂપિયા એ આપણો શું થશે, 10મા હપ્તાની રકમ. એટલે દરેક 10 હપ્તામાં ચૂકવવાની, ગ્રાહકે કુલ ચૂકવવાની રકમ, બરાબર, 10 હપ્તા સુધીમાં ગ્રાહકે ચૂકવવાની રકમ છેલ્લે લખી દેવાનું કે 10 હપ્તામાં ગ્રાહકે કુલ, બરાબર, આ રકમ લખી દેવાની, બરાબર, એટલા ચૂકવવા પડશે. જો તમે આમ લાગે રકમ પરથી ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે આ તો ખૂબ પ્રશ્ન છે કે આ રીતના, પણ રકમ લાગે મોટી, રકમના દરેક જે વસ્તુ આપેલી છે, જે બધા પદો સમજો, એમાં કઈ કઈ માહિતી આપેલી છે અને શું શોધવાનું છે એ બરાબર સમજી જાઓ, તો પછી તો આવા સૂત્રના આપણે દાખલા ગણેલા છે. એટલે વસ્તુ આના ઉપરથી આ બધું મેળવવાનું એ મહત્વનું છે, બરાબર? બાકીનું કામ તો કેલ્ક્યુલેટરથી તમે કરી શકો, એટલે આ એક, બરાબર. હજુ એક એવો ખૂબ પ્રશ્ન ટાઈપનો એક દાખલો છે, એ 10મો દાખલો છે, બરાબર, એ પણ હું ગણાવી દઉં છું. એક બેન્કર પહેલી મિનિટમાં 128 નોટોની ગણતરી કરે છે, બરાબર, એમાં 10મો દાખલો છે. એક બેન્કર પહેલી મિનિટમાં, જો પહેલી મિનિટમાં 128 નોટોની ગણતરી કરે છે,
पहली मिनिट में 128 नोटों की गणतरी करे छे। पछी तमने एवं कहू के दर मिनिटे अगाउनी मिनिट करता अर्धी नोटो गणतो जाए छे। जो दर मिनिटे अगाउनी मिनिट करता अर्धी नोटोनी गणतरी करतो जाय छे। तो 5 मिनिट में केटली नोटो गणी हशे? शू कहू के 5 मिनिट में केटली नोटो गणी हशे? હવે અહીંયા આગળ રકમમાં તમને કહ્યું છે કે દર મિનિટે, બરાબર, એટલે આ પહેલી મિનિટની રકમ કેટલી નોટો? 128 નોટો, બરાબર, એટલે પહેલું પદ નક્કી થઈ ગયું 128। બીજું દર મિનિટે અગાઉની મિનિટ કરતા એક અડધી નોટો, એટલે પહેલા 128 એના અડધા, એ સિરીઝ લખવાની જરૂર નથી, તમને સીધો જ અડધી અગાઉ કરતા અડધી એટલે ગુણોત્તર એક તૃતીયાંશ થઈ ગયો, બરાબર। ગુણોત્તર આ રીતે તમારે એક તૃતીયાંશ નક્કી કરી દેવાનો, ખ્યાલ આવ્યો? એમાં પાછું ઘણા વિદ્યાર્થીઓ શું કરે, 128 લખે પછી એના અડધા કરે, બરાબર, તો 64 કરે પછી અડધા કરે, આવી રીતના એ કરતા જાય। એવું કરવાની જરૂર નથી, પહેલી મિનિટની જે નોટોની સંખ્યા એ આપણો પહેલું પદ તરીકે લેવાનું, અને અગાઉ કરતા બમણી કઈ હોય તો બે લેવાના, અડધી કઈ હોય તો અડધી તૃતીયાંશ, અને 5 મિનિટમાં કુલ કેટલી નોટ મિનિટ પ્રમાણે જ આપી છે, આ સમય જોવાનો પાછો, 5 મિનિટનો કયો, અહીંયા મિનિટ પ્રમાણે જ કયું છે, બરાબર। હવે કોઈ વખતે તમને અડધા કલાકમાં કે 34 મિનિટ, કલાક માટે તો 60 મિનિટ લેવાનું, અહીં તો 5 જ મિનિટનું કહ્યું, એટલે એ તો બધું તમારે કોમન વસ્તુ છે, કોમન સાયન્સનો ઉપયોગ કરી લેવાનો, બરાબર। તો પહેલી નોટ પહેલી મિનિટમાં ગણાતી નોટો પહેલી મિનિટમાં ગણતરી થતી નોટોની સંખ્યા બરાબર 128, એટલે પહેલું પદ એ કહીએ છે 128 લઈશું, બરાબર। બીજું દર મિનિટે અગાઉની મિનિટ કરતા અડધી નોટોની ગણતરી થાય છે, દર મિનિટે અગાઉની મિનિટ કરતા અડધી નોટો ની ગણતરી થાય છે, તેથી ગુણોત્તર આ બરાબર 1/3 આ મળી ગયા। હવે 5 મિનિટમાં કેટલી નોટો ગણાતી હશે? જો પ્રશ્ન તમને શું કર્યો છે કે 5 મિનિટમાં બરાબર કેટલી નોટો ગણાતી હશે, એટલે એસ 5 શોધવાનું, બરાબર। બીજું છે 5 મિનિટમાં ગણાતી નોટોની સંખ્યા, એટલે એસ 5 એ તમારો પ્રશ્ન, બરાબર, એટલે એન કેટલા નક્કી થયા? 5। હવે આ જે એન પદોનું સૂત્ર છે કયા દાખલા જેવું જ હવે થઈ ગયું, બરાબર। આ તો ખૂબ પ્રશ્ન છે, એટલે તમને બીજા ખૂબ પ્રશ્નો ભણ્યા છે, પણ આ બમણી નળધી એટલે પ્રમાણ, હવે પાછી જો કોઈ વખતે 15% વધારો થતો હોય એવા કે ઘટાડો, એ આપણે એન પદના ખૂબ પ્રશ્નોમાં ગણાયા છે, એટલે એવા દાખલા પાછા વારે ઘડીએ એવા ના આવે, બરાબર।
कारण के पहला जो 20% वधारो तो 100 + 20 = 120 અને પહેલું પદ 100 લઈ લીધું અને એ આગળે ગુણોત્તર એટલે n પદના કુલ પ્રશ્નોની અંદર એવા દાખલા વધારો ઘટાડો એવા દાખલા ગણાવેલા છે એટલે ગુણોત્તરમાં જુદા જુદા ગુણોત્તરો આવે એવા પ્રશ્નો આપણે દરેક પ્રકારના લીધેલા છે હવે આ જે Sn બરાબર એ ઇન્ટુ r નો n ઘાત ઉઠાય છે માં ઉઠાય માં એ અને r ની કિંમતો મૂકી દઈએ તો s n ની કિંમત 5 એ એટલે પહેલું પદ 128 આ આ આપણી પાસે જે એક તૃતીયાંશ એનો 5 ઘાત ઓછા 1 છેદમાં એક તૃતીયાંશ ઓછા 1 એટલે 128 એક નો 5 ઘાત 1 બે નો 5 ઘાત 2 2 4 2 8 2 16 2 32 થશે 32 ઓછા 1 આમાં 2 આની જોડે ગુણી જશે 1 ઓછા 2 છેદમાં 2 એટલે 128 ના 128 આમાં 32 આની જોડે ગુણાશે 1 ઓછા 32 છેદમાં 32 અને એના છેદમાં 1 ઓછા 2 માઇનસ 1 છેદમાં 2 એટલે આપણી પાસે S5 બરાબર 128 એકમાંથી 32 બાદ કરીશું તો માઇનસ 31 આવશે છેદમાં 32 એના છેદમાં માઇનસ 1 તૃતીયાંશ એટલે S5 બરાબર 128 ગુણ્યા માઇનસ 31 છેદમાં 32 ગુણ્યા શું થઈ જશે વ્યસ્ત થઈ જશે માઇનસ 2 એકાઉન્ટ હવે માઇનસ માઇનસ એટલે પ્લસમાં જવાબ આવશે હવે આમાં તમને 2 વડે ભાગ ચાલશે 16 રહેશે બરાબર કેટલા વડે 16 અને 16 આખા 128 એટલે અહીંયા રહેશે 8 અને અહીંયા રહેશે માઇનસ 31 જો કઈ રીતે તો 16 2 32 બરાબર અથવા તમે સીધો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરી દેજો 128 ગુણ્યા 31 ગુણ્યા 2 અને ભાગ્યા 32 તો પણ ચાલશે બરાબર આ ત્રણનો ગુણાકાર કરી અને 32 વડે એને ભાગ કરો અને માઇનસ માઇનસનો ગુણાકાર પ્લસમાં થઈ જશે એટલે આપણે માઇનસ લખવાની જરૂર નથી બરાબર માઇનસ ગુણ્યા માઇનસ પ્લસમાં થઈ ગયા મેં 8 કેમ લખ્યા તો 16 2 32 ને 16 આખા 28 31 અને 8 નો ગુણાકાર કરી દેવાનો તો 8 ગુણ્યા 31 તો 248 એટલે 5 મિનિટમાં 5 મિનિટમાં કુલ 248 એટલે કુલ 248 નોટોની ગણતરી થશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કુલ પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ હવે એમાં બાકીના બે દાખલા છે 11મો અને 12મો એમાં ગામની વસ્તી વાળો દાખલો કે વસ્તી દર 2% દરે વધતી હોય તો 10 વર્ષ બાદ જો આવો 10 વર્ષ બાદની વસ્તી કહીએ એટલે 11મા વર્ષની વસ્તી એટલે એનો સરવાળો નહીં પણ એન પદનું સૂત્ર એટલે આવો દાખલો જે tn બરાબર a ઇન્ટુ r ઇન્ટુ n માઇનસ 1 એમાં આવા દાખલા ગણાવેલા છે બરાબર એટલે એની અંદર 2% દરે એટલે તમે એમાં શું કરશો 100 + 2 એટલે 102 એટલે પહેલા વર્ષની વસ્તી 100 ધારી લીધી તો બીજા વર્ષની 2% વધારીએ એટલે 100 + 2 102 એટલે 102 ભાગ્યા 100 લઈ અને ગુણોત્તર મેળવજો અને 10મા વર્ષ પછીની વસ્તી એટલે 11મા વર્ષની વસ્તી વસ્તીનો સરવાળો નથી માંગ્યો પણ ટી 11 એટલે ટીએન વાળા સૂત્રમાં એન 11 મૂકી અને એ રીતે ગણતરી કરજો અગાઉ એવા દાખલા આપણે ગણાવેલા છે એના પછીનો 10% દરે ઘસારો વાળો છે અને ગાડીની ખરીદ કિંમત જે 5 લાખ રૂપિયા આપીએ
तो एमा ए 5 लाख लेजो पछी 10 टका ना दरे घसारो तो शू करवानो के पहला वर्ष नी किंमत 100 और 10 टका घटे એટલે 10 ઓછા કરી દેવાના 100 ઓછા 10 90 બરાબર એટલે બીજા વર્ષે 90 અને પહેલા વર્ષે 100 90 અને 100 નો ગુણોત્તર લેજો 0.9 જેવો આવશે બરાબર અને પહેલું વર્ષ હવે એમાં 6 વર્ષ પછી ગાડીની કિંમત કેટલી હશે 6 વર્ષ પછી ની કહી દે એટલે 7 નું પગ સુધી ગાડ બરાબર એટલે એવા દાખલા આપણે ઘસારાના અને વધારાના વધતું હોય ઘટતું હોય એવા એમ પદના પ્રમાણેના જે દાખલા છે ખાલી આપણા જ બદલાયા છે તો અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ આ પ્રકરણના બધી જ ના દાખલા તમને ગણાવ્યા છે આ બધા ઉદાહરણ ધ્યાનથી તમે મારે ઘરે ગણજો ચોપડીના ઉદાહરણ પણ ગણજો અને સ્વાધ્યાય પૂરું કરજો અહીંયા પ્રકરણનો ગુણોત્તર શ્રેણી પૂરું કરીએ છીએ અને તમારા 11મા ધોરણના સમગ્ર બધા જ પ્રકરણો અહીંયા પૂરા થાય છે તમારો અભ્યાસક્રમ પૂરો થાય છે થેન્ક યુ